चेप्टर नंबर 2 एमा आपरे स्कूल में 2.4 સુધી આપણે શીખી ગયા હવે ત્યાર પછી આપણે એના આગળનો જે ટોપિક છે તેના વિશે આપણે વાત કરીશું તો આપણો ટોપિક નું નામ છે બેઝિક નીતિશાસ્ત્ર નામ શું છે બેઝિક નીતિશાસ્ત્ર તો અહીંયા સૌપ્રથમ આપણે ચેપ્ટર લઈ લઈએ ચેપ્ટર 2 બહુવન ખબર છે એમાં આપણો ટોપિક ચાલતો હતો બેઝિક નીતિશાસ્ત્ર बराबर अब आपने गुणाकार कर दिए तो x नो
લખાય કે નહીં સમજ પડે છે સૂત્રમાં એટલે ડાયરેક્ટ આ ના પરથી આ સૂત્ર જ આપણે યાદ રાખવાનું છે પણ આ કઈ રીતે આવે છે એનો સમજ પડવી જોઈએ એટલે આ રીતે તો આ હતા તમારા ચાર સૂત્ર આ ચાર સૂત્ર પરથી આપણે દાખલા કરીશું બરોબર છે જોઈ લો એક વાર ત્યાર પછી આપણે દાખલા ચાલુ કરી આપણે નિર્દેશન મે તમારા જે બેઝિક સૂત્ર છે એ મે આ સાઈડ પર લખ્યા છે એનું રીઝન છે કે આપણે જ્યારે દાખલા કરીશું ત્યારે કયા સૂત્રનો ઉપયોગ થશે તમારે તમારી જાતે મને કહેવાનું છે એટલે તમને પણ આવડે બરોબર છે જેથી પેલા સૂત્ર જો તમને આવડી જતા હોય જો દાખલા પરથી તમને ખબર પડી જતી હોય કે કયું સૂત્ર મારે ઉપયોગ કરવો છે તો તો કોઈ વાંધો નથી પણ સ્ટાર્ટિંગ છે એટલે આપણે એ સૂત્ર સાઈડ પર મૂકીએ છીએ અને રાખીએ જેથી તમે દાખલો ગણો ત્યારે તમને ખબર પડશે કે કયું સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનું છે પહેલો દાખલો કરીએ આપણે ઉદાહરણ નંબર 16 બરોબર છે તો દાખલો કઈક આવો છે x + 3 x + 3 આવું તો કોઈ સર સૂત્ર દેખાતું જ નથી દેખાય છે નહીં પણ તમે જુઓ બંને પદ કેવા છે સરખા તો બંનેની ઘાત કેટલી કેટલી હશે એક એક પદ સરખાનો ઘાત નો શું સરવાળો તો 1 ઘાત + 2 ઘાત લખાય શું કે x + 3 આખાનો વર્ગ લખાય કે નહીં આ છે હવે જુઓ સૂત્ર દેખાય છે કોના જેવો દેખાય છે પહેલા જેવું તો જે તમારો x છે એ તમારો x અને જે વટાવણ છે તમારો y જ્યાં પણ x દેખાય ત્યાં શું લખવા તમારે x અને y દેખાય ત્યાં તમારે શું લખવાનું છે 3 તો વારા પરથી એ લખી અહીં આપણે લખીએ કયા નિર્દેશકનો ઉપયોગ થાય છે તો પેલા સૂત્રમાં તો આપણે લખીએ અહીં x + y આખાનો વર્ગ બરાબર x² + 2xy + y² નિત્ય સમનો ઉપયોગ થાય છે પડે છે સમજ હવે આ સૂત્રનો ઉપયોગ થતો હોય તો એના પ્રમાણે આપણે આ લખવું પડશે જ્યાં x છે ત્યાં શું લખવાનું છે x y છે ત્યાં શું લખશું આપણે તો લખીએ લખીએ તો અહીંયા x x શું છે તમારો x સ્ક્વેર તો આપણે પહેલા લખશું x સ્ક્વેર 2 ના 2 x ની જગ્યાએ x y ની જગ્યાએ શું છે 3 પછી ગોઠવણી આપણે પછી કરી દેશું પ્લસ સ્ટાર્ટિંગ છે એટલે બાકી તમે ડાયરેક્ટ લખી શકો જો આવડતું હોય તો ડાયરેક્ટ 6x ક્લિયર છે ડાયરેક્ટ તમે લખી શકો છો y y કેટલા છે તમારા 3 તો 3 નો વર્ગ બરોબર છે અહીંયા આપણે પછી ગોઠવણી કરી દઈએ x + 3 2 6x + 9 અહીંયા તમારો દાખલો પૂરો થઈ જાય છે ઇઝી બે સ્ટેપ સૂત્ર આવડે કે તો પછી તો એક જ સ્ટેપ આવશે એક જ સ્ટેપમાં જેમ તમે જેટલા દાખલા પ્રેક્ટિસ કરશો એટલા દાખલા તમને ઝડપી આવશે બરોબર જો આ દાખલો આવડી ગયો તો એક દાખલો હોમવર્કમાં આપું છું ઉદાહરણ નંબર 16 જોઈ ગયા આપણે એક દાખલો પર તમને બાજુ 1 નો આપ્યો છે તો તમારે પ્રેક્ટિસ કરીને શોધવાનો છે જો અને હવે આપણે ઉદાહરણ નંબર 17 જોઈશું રકમ શું આપી છે કે સીધો ગુણાકાર કર્યા વગર સીધો ગુણાકાર કર્યા વગર તમારે કોનો જવાબ આપવાનો છે 105 105 ગુણ્યા 106 નો કોનો 106
કિંમત મેળવો હવે આ જો તમને એમ તો તમને ગુણાકાર આવડે છે ડાયરેક્ટ જવાબ કેવો હમણાં તમે 105 ગુણ્યા 106 કરી ડાયરેક્ટ જવાબ લખ્યો પણ તમને રકમમાં શું કીધું છે ગુણાકાર કરવા નથી તો સાહેબ શું કરીશ રાહુલ ભાઈ નિત્ય સમો પડ્યા છે નિત્ય સમોના સૂત્ર આપણી પાસે પડ્યા છે એનો ઉપયોગ કરીને આ દાખલો ઉપર કરીશ પડે છે તો આના અવયવ આપણે પેલા પાડવા પડશે આના ભાગ પાડવા પડશે ભાગ કરીને પડે ધ્યાનથી જોજો તો આપણે અહીં લેશું 105 ગુણ્યા 106 આના ભાગ બે ભાગ પાડવા છે 105 ના બે ભાગ પાડવા છે તો શું પાડી શકું તમને જે ઈઝી પડે તે ભાગ પાડવા બરોબર છે ભાગ બે રીતે પડે કા તમે 100 માંથી 100 પ્લસ 5 કરો 105 થઈ ગયા આ બાજુ 100 પ્લસ 6 કરો થઈ ગયા 105 હા કે ને વચ્ચે ગુણાકારનું સિમ્બોલ મૂકવું કે ના મૂકવું ગુણાકાર જ કહેવાય તો ના હોય ખબર પડે છે વાત મેં શું કહેલું 105 ના બે ભાગ પડે 100 પ્લસ 5 એટલે 105 જ થાય 100 પ્લસ 6 106 તમે આવું પણ કરી શકો 110 માઇનસ 5 110 માંથી 5 જાય તો કેટલા બને આ બાજુ પણ કહી શકો 110 માંથી 4 તો કેટલા બને આ રીતે પણ લઈ શકો જો આ રીતે કરશો માઇનસ નું સૂત્ર કર્યું બનશે તમારો બીજો બંને ઉપર સરખા જો પહેલું ઉપર સરખો બરોબર છે બીજું ઉપર સરખો નથી કયું સૂત્ર બનશે આ બરોબર છે પણ આનું માઇનસ નું સૂત્ર આપણે લખવું નથી બનાવવું પડે એ બનાવવું એટલે આપણે એ ભરાઈ જઈએ પાછું x માઇનસ a x માઇનસ b સૂત્ર બનાવવું એટલે બને શું સૂત્ર x નો ગુણાકાર આખા પદ સાથે તો x માઇનસ b માઇનસ જો મેં તમને આગળ કીધું તો માઇનસ જે સિમ્બોલ હોય તે મૂકવું માઇનસ મૂકવું મેં a x માઇનસ b તો x સ્ક્વેર x નો ગુણાકાર b સાથે કેવો માઇનસ b તો માઇનસ x માઇનસ માઇનસ x માઇનસ માઇનસ પ્લસ ab અહીંયા કરીશું આપણે x સ્ક્વેર માઇનસ ને કોમન કાઢું છું x ને બહાર કાઢું છું તો અંદર કેવો થઈ જશે b પ્લસ આ પણ કેવો થઈ જશે પ્લસ તો એ લખીશ a પ્લસ b પ્લસ ab જે સૂત્ર ઉપર છે તેમાં ફક્ત ફરક શું આવ્યો માઇનસ નો બરોબર છે એટલે આપણે આ સૂત્ર લીધું લખવું x માઇનસ a x માઇનસ b બરાબર x સ્ક્વેર માઇનસ a પ્લસ b x પ્લસ ab ક્લિયર છે a પ્લસ શું છે તમારું અહીંયા b હું બોલું એના પર ધ્યાન આપો બરોબર છે આ થઈ ગયું તમારું સૂત્ર આ તમારું થઈ ગયું પાંચમો સૂત્ર જો એ આ લખવું હોય 110 માઇનસ 5 110 માઇનસ 4 તમે આ લખો તો પણ જવાબ સાચો આવે ઉપરનું લખો તો પણ જવાબ શું આવે તમારો સાચો જવાબ ક્લિયર છે એટલે એ તમારી મરજી છે કે તમારે કયું સૂત્ર મૂકવું તો હું કે સુપર લખો જે ઈઝી પડે તે મૂકે બરોબર છે માઇનસ માઇનસ કરવું પડે એ બધું કરવા કરતાં પ્લસ કરવું સારું તો આ સૂત્ર તમે જો કોલેજ દેખાય છે તો આપણે શું લખવાનું x નો વર્ગ x એટલે તમારો શું છે 100 a તમારો 5 b તમારો 6 સૂત્ર પ્રમાણે ગોઠવતા જઈએ x નો વર્ગ એટલે 100 નો વર્ગ પ્લસ જો લખું છું a પ્લસ b x a પ્લસ b a પ્લસ b એટલે 5 પ્લસ 6 પડે છે ખબર ઓકે તો બીજો બાજુમાં x મૂકવો છે તો x શું છે તમારી પાસે 100 પ્લસ શું છે a ગુણ્યા b તો a ગુણ્યા b એટલે 5 ગુણ્યા 6 તો 5 ગુણ્યા 6 વધી આગળ ચાલો ક્યાં કરે જેટલે 100 હોય કેટલા મીંડા છે 2 મીંડા વર્ગ હોય તો 2 મીંડા હોય તેના કેટલા મૂકી દેવા 4
પછી 1 બિંદુ હોય એટલે કેટલા મૂકી દેવા 2 3 બિંદુ હોય એટલે કેટલા બિંદુ મૂકી દેવા 6 વર્ગા રીતે તો આ તમારો કેટલા હજાર થઈ જશે 4 બિંદુ એટલે 10000 100 નો વર્ગ કેટલો થાય 10000 પ્લસ 11 કેટલા થશે તમારા અહીંયા 11 ગુણ્યા 100 પ્લસ 5 6 30 સરવાળો કરવો પડશે સરવાળો તમારે કરવો પડશે પણ બાદબાકી કરતા તો સેમ જ છે અહીંયા તમારા કેટલા આવશે 10000 કેટલા આવશે 1100 પ્લસ 30 ચલો જ્યાં કિંમત ઘટે છે ત્યાં તમારે મૂકવી છે જુઓ 1 ના 1 1100 છે તો 1100 સરવાળો બરાબર છે ચલો જોઈ લેજો 0 0 0 થઈ ગયો એટલે તમારો સરવાળો જ આપણે કરી દઈએ સાઈડ પર એટલે વધારે છે બરાબર છે આ 1100 અને આ 30 હું આપી દઉં બરાબર છે બધી જે જગ્યાએ છે આ 0 આ 3 આ 1 આ 1 આ 1 કેટલો આવ્યો 11130 કેટલો આવ્યો તમારો જવાબ 11130 આ તમારો જવાબ કવો પડે છે 700 કરી છે મેં આમ રીત કઈ કઈ છે કવો પડે છે તો આવર બ્રેક દાખલો જે હું આપીશ તમારે કરવાનો છે બરાબર સ્વાધ્યાય કા છે સ્વાધ્યાય કા છે ત્રણ રકમ છે 103 107 આપેલી રકમ એવું લાગે તો મેં કરાવીશ પાછું બરાબર છે બીજી રકમ છે 95 ગુણ્યા 6 104 ન આવડે તો મને કોન્ટેક કરો કોઈ પણ દાખલો ન તો પડી હોય આ દાખલો જે કર્યો છે એ રીતે મેટર લઈ ગયો મેમ તમને જે સૂત્ર લાગે તે તમારે લગાવવાનું છે જે સૂત્ર લાગશે એ તમારે લગાવવાનું માઇનસ વાળું લાગે તો માઇનસ વાળું પ્લસ વાળું લાગે તો પ્લસ આને એક દાખલો શીખવાડો છે બાકી મારા કેટલા દાખલા મેં તમને આપ્યા છે તો એ તમારે કરવા ક્લિયર જોઈ લો એક વાર દાખલો ન સમજ પડે પાછો કોન્ટેક કરજો મને અને આ ત્રણ દાખલા તમારે ઉદાહરણ નંબર 17 હવે થઈ ગયું છે આપણું આપણે બે ઉદાહરણ કર્યા છે ઉદાહરણ નંબર 16 અને 17 બરોબર છે તો ઉદાહરણ નંબર 16 અને 17 પરથી જે સ્વાધ્યાયમાં દાખલા આવતા હશે જે સ્વાધ્યાયમાં દાખલા આવતા હશે તે આપણે પહેલા બતાવી દીધી જેથી તમને રીત બાય રીત આપણે જોઈશું તો આ ચેપ્ટર વધારે સમજ પડશે કે પહેલી રીત કઈ એના સ્વાધ્યાય પૂરું કરતું બીજી રીત કઈ રીતે એનું સ્વાધ્યાય પૂરું કરતું જેથી તમને એ સૂત્રની સમજ પડશે વધારે સમજ પડશે તો આ તમારા પાંચ સૂત્ર પરથી એવું જરૂર નથી કે આ સૂત્ર પરથી તમને બીજી એક રીત પણ શીખવાડી જો સૂત્ર ન આવડે તો પણ તમારો આન્સર આવશે બરોબર છે એ રીત પણ આપણે શીખીશું તો સ્વાધ્યાય જુઓ તમારું સ્વાધ્યાય 1.5 એમાં પ્રશ્ન એ મેં એક દાખલો તમને એમાં હોમવર્કમાં આપ્યો હતો બરોબર છે મને આશા કે તમે કરી લીધો હશે છતાં પણ આપણે એક વાર એ જોઈશું તમને મેં કઈક આવી રકમ આપી હતી પહેલી કે x + 4 x + 10 માની લો સૂત્ર નથી આવડતું માની લો તમને સૂત્ર નથી આવડતું સૂત્ર નથી આવડતું હોવા છતાં પણ તમે આ દાખલા જવાબ આપો પણ રૂલ્સ થોડા એક બે બીજા ખબર હોય શું કે આપણે જેમ આ સૂત્ર x + a x + b જેમ લાવ્યા હતા તેમ શું કહેલું હતું x નો ગુણાકાર આખા પદ સાથે a નો ગુણાકાર આખા પદ સાથે કહ્યું હતું તે જ પ્રોસેસ તે આપણે ચાલવાનું છે જો સૂત્ર વગર પહેલા આપણે સૂત્ર થી કરીએ ત્યારબાદ આપણે સૂત્ર વગર કરીશું તો x x x x પ્લસ છે પ્લસ છે a b બંનેના પદ કેવા અલગ અલગ તો આ તમારું થઈ ગયું x આ તમારું થઈ ગયું a આ તમારું થઈ ગયું x આ તમારું થઈ ગયું b
જ્યાં એક રેખા ત્યાં એક સુધી લો જ્યાં બી રેખા ત્યાં બી એટલે બી ગણ્યા એ ચાલો તો આપણે એને લખીશું x નો વર્ગ પ્લસ a પ્લસ b એટલે 4 પ્લસ 10 x ના x બંને નો ગુણાકાર તો 4 ગુણ્યા 10 સિમ્પલ બે ટુ જે સૂત્ર છે તે મૂકી દીધું છે ये तुमने तो बताई पड़ गई तुम्हारे जो लगो कोई बोलते नहीं कैसे थी लगवानो एक पास कर बताओ पर तुझे न लगो तो पर चल तो x स्क्वायर 14x प्लस 40 आ तुम्हारा जवाब पूरो થઈ ગયો જો સૂત્ર ન આવડતો તો એક સ્ટેપ વધારે થશે સૂત્ર તમને ન આવડતો હોય તો સુધા એક સ્ટેપ વધારે કઈ રીતે કરી ચલો જોઈએ जो सूत्र આવતો નથી તો આપણે જોઈ સામે પાસે છે શું x નો ગુણાકાર આખા પદ સાથે બીજું જે પદ હોય એની સાથે કરી દેવાનો ગુણાકાર તો જો x નો ગુણાકાર આખા પદ સાથે પ્લસ ના પ્લસ 4 ના 4 આખો ગુણાકાર ગુણાકાર કરતા તો અંદર આવે x ગુણ્યા x x નો વર્ગ 10x plus 4x 4 गुणिया 10 40 x square plus 10x plus 4x 14x plus 40 जो तो अबे चल जाओ बेव रहती जाओ बस सूत्र नथी कवर हुआ चक्का पार कर ले जाओ ये बस बड़े મગજ જોડાવશો તો આ ચેપ્ટર બહુ સેલું છે બધા કે ચેપ્ટર બહુપદી એટલે બહુ ભારી બહુ ભારી સૂત્ર દેખાય એટલે ભારી ભારી પણ તમે એ સૂત્ર તો આંખમાંથી શીખીએલો છે સૂત્ર ન હોવા છતાં પણ જવાબ આવે છે મગજ ચલાવશો તો મજા આવશે કહો પડે છે તો પ્રશ્ન એક નો પહેલો ડાકવા તમે અહીંયા જુઓ છો બીજો ડાકવા તો નથી આવતો રકમ કઈ કાર રીતે છે x plus 8 x minus 10 આનો કોઈ સૂત્ર એ દેખાતો નથી દેખાય છે ના તો આપણે આ રીત કરી છે પડે છે ખબર હા તો હવે જો x નો ગુણાકાર આપણે કરશું x minus 10 plus 8 નો ગુણાકાર x minus 10 બરોબર છે ચાલ આગળ વધીએ x નો વર્ગ minus તમારા થશે 10 प्लस 8x 8 गुणिया 10 એટલે 80 થશે 80 હવે તમે જુઓ 10 મોટા કેના 10 10 નું ચિહ્ન કેવું માઈનસ 10 નું ચિહ્ન માઈનસ નું ચિહ્ન મોટી જે આપણે બાદ કરશું તે ચિહ્ન કયું આવશે તમારું માઈનસ તો અહીંયા જુઓ x નો વર્ગ 10 માંથી 8 જાય તો કેટલા વધે 2x પણ મોટી સંખ્યાનું ચિહ્ન माइनस एस डाटो ये तुम्हारो क्लियर हवे तुम्हारो तीजो डाटो रकम कई कार रीते छे 3x + 4 3x - 5 तो सेम डाटो जे ऊपर कयो छे ए जे द्वितीय करवो तो करी आपण पहला पद नो બીજા પદ સાથે આખો ગુણાકાર બરોબર છે જે પહેલું પદ છે એનું જે બીજું કામ છે એ સાથે આખો ગુણાકાર બીજું પદ છે એનું પણ આખા પદ સાથે ગુણાકાર પ્લસ 4 3x - 5 49 9 x ગુણ્યા x x² માઈનસ 3 5 15x પ્લસ 3 4 12x माइनस ना माइनस माइनस क्या मिलेगा प्लस माइनस माइनस 4 50 20 बराबर छे 4 50 20 9x² माइनस 15 12 15 મોટા કે 12 એટલે મોટી સંખ્યા હોય એનું ચિહ્ન મે મૂકી દીધું છે હવે 15 માંથી 12 જાય તો કેટલા વધે તમારા 3x તો અહીંયા લખીશ હું 3x
माइनस 20 આ તમારું થયું ખબર પડે છે સૂત્રમાં દાખલો સ્ટેપ બાય સ્ટેપ કરશો તો એકદમ ઈઝી લાગશે ત્રીજો દાખલો બરોબર આ દાખલો તમે જોઈ લો એકવાર ત્યારબાદ આપણે આગળ વધીએ તમારે વિડિયો એવું લાગે તમે ખુશી નહી કુજે તમારે એવું લાગે તો તમે વિડિયો પોસ્ટ કરીને તમે શાંતિથી જોઈ શકો છો એટલે મેં તમને એનો માટે પણ ટાઈમ આપ્યો છે કે તમે સ્ક્રીનશોટ પાડી શકો પોસ્ટ કરી શકો વિડિયો શાંતિથી જોઈ શકો બરોબર ચાલો ચોથો ડાકો આવું આવ્યો છે ચોટો ડાકો તમારો કઈક છે આ રીતે કે y² (3/2) અને y² (-3/2) બરોબર છે કોણ કેસે મને કયું સૂત્ર લાગે કોણ કેસે કયું સૂત્ર લાગે જો x plus y x minus y जो वो ध्यान दें सूत्र आतमारो x बन्ने ऊपर सरका छे आतमारो y खबर पड़े थे उसको बोलो जो पहले ऊपर x बीजो ऊपर y पहले ऊपर x ठीक है बन्ने ऊपर सरका छे x x की बन्ने बीजा ऊपर बन्ने सरका छे तो y y सिंबल जो तो प्लस माइनस आना बराबर बिंदु पर लगाए ने आना बराबर लगाए ने आना बराबर लगाए लगाए के नहीं तो आइए जो x प्लस y x माइनस y तो सुन लगाए x स्क्वायर माइनस y स्क्वायर तो सिंपल सूत्र y नो सुन करे ने वो y नो वर्ग नो पर करो पड़ से हम एक पे x तुम्हारो हो छे y नो हो तो y ना वर्ग नो वर्ग माइनस ना माइनस तोड़ना चाहिए वहाँ पे अखानों वर क्लियर से तो वे जो कितने करता है चार माइनस तोड़ना वर नौ गेन वर चार डाटा पूरा दिन सूत्र आवर से तो एक के बेस पे पांच डाटा पूरा था इसे अरे कई लगा हो कई सूत्र क्या लगा हो पर कबर हुई जो ही પાંચમો 3 2x જો આવડતો હોય તો રકમ લખું છું તમારી વિડિયો પોસ્ટ કરીને લખ જાતે કરો 3 - x 3 + 2x કોના જેવું લાગે છે તો આના જેવું જ લાગે છે હા કે ના અહીંયા આ x આ y આ x આ y તમે કહેશો કે સર પ્લસ અહીંયા છે માઈનસ અહીંયા છે તો આ સૂત્ર લાગે તો લાગે શું તો સૂત્ર લાગે કેમ x + y x - y આ આગળ હોય કે આ પાછળ ગુણાકારમાં 2 ગુણ્યા 3 કે 3 ગુણ્યા 2 કરી લો તો તમારો 6 જ આવવાનો છે એ પ્રોસેસ થી આપણે અહીં ચાલવાનો છે તો અહીંયા આપણે કરીશું 3 નો વર્ગ માઈનસ 2x પડે છે તમારે તો આ તમારું થઈ ગયા સૂત્ર અહીંયા 5 ટકા પૂરા અને તમને મેં પ્રશ્ન બે આપ્યો છે થોડી વાર પહેલા 3 નાખવા પાછા એક વાર રિપીટ કરી દઉં છું તમને જોયા ન હોય 103 × 107 બીજો 95 × 96 અને 104 × 96 આ તમારા રૂપકમાં છે બરોબર છે એટલે આપણે પહેલા બે ઉદાહરણ કર્યા છે 15 16 ત્યાર પછી સ્વાધ્યાય 2.5 ના બે પ્રશ્ન કર્યા છે
તમે જો તો આપણે બીજા લેક્ચરમાં જોઈશું ઉદાહરણ નંબર 18 એના પછીના સ્વાધ્યાય દાખલા છે તો સ્વાધ્યાય દાખલા બરોબર છે આટલું તમારે ફિનિશ કરી દેવું મળીએ જય ભારત જય હિન્દ